धरमपुर में साहित्य वर्तुळ गोष्ठी और सम्मान कार्यक्रम योजायो हतो। धरमपुर खाते साहित्य गोष्ठी और धरमपुर साहित्य प्रभाव संयुक्त उपक्रमे साहित्य गोष्ठी और सम्मान कार्यक्रम चर्चा पत्री रायसिंह डी वड़वी ना यजमान पदे योजवामां आवी हती। आ कार्यक्रम दरमियान साहित्य में रस रुचि और सर्जन बाबते दरेक नव सर्जित साहित्यकारों ने पोताना मंतव्य रजू कर्या हता। हाल आधुनिक युग में साहित्य ने टकावी राखवा माटे आने जतन करव खूब जरूरी छे। धर्मू दादा राज परिवार तेमने जणाव्यु हतु के आजे आपणा बुद्धिजीवी लोको वच्चे रही खूब खुशी छीए। आजे नवसर्जन करवू ए तमारी कला ने बिरदावुं छुं, तेमज धरमपुर ना इतिहास ने चित्री ने तेमने जीवन राख्यो हतो। जणाव्यु हतु के आजे अमारी साहित्य नी मेदनी तेमज मारू चित्र हजु छे खोटू અને આટ આટલા મોટી સંખ્યામાં સર્જકો મળી આવતા છતાં એકબીજાની આપલે કરે એ ખૂબ જ મોટી કુને છે અને તમામને આશીર્વચનો આપ્યા હતા। આ દરમિયાન ચર્ચા પદ્ધતિ ધીરુભાઈ મેરાઈ તથા રાયસિંહ ડી વળવીએ સાહિત્ય વર્તુળ દ્વારા ભેટપત્ર અને સવાલો ઢાળી સન્માન કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન દરમિયાન લાડે કર્યું હતું અને જ્યારે રમેશભાઈ પટેલે સહયોગ પૂરો પાડ્યો હતો ત્યાર પછી તો કે વારંવાર માર્ગદર્શન પણ મળતું થયું, સાથે જ તો કે ધીરુભાઈ મેરાય રાયસિંહ કાકા તો કે એમનું એક એક પ્રોત્સાહન મળતું રહ્યું અને ત્યાર પછી ધીમે 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 આગળ વધતા તો કે જ્યારે આ જે રીતે લગભગ 18 વર્ષથી આજે નવસર્જન સાહિત્ય અને એના માટે શરૂઆતમાં કઈક શનિવારે મળતા અને ત્યાર પછી કઈક બદલાયું અને એમાં એ વખતની શરૂઆતથી અવારનવાર એમાં સહભાગી થવા માટે સહભાગી થયા છીએ અને એનો આનંદ છે। તો કે જ્યારે સાહિત્યની જ વાત છે તો કે હકીકત તો દરેક વ્યક્તિ એ સર્જક છે જ, પણ